वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में ने विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय कलसोर में पाठ त्रण हूँ पतंगियों मारा पिल्लों तेनी अंदर आगळना प्रश्नों जोईशुं। तो दरेक विद्यार्थी मित्रों धोरण त्रण भाग त्रीजो काढ़वानो छे अने पाना नंबर 44-43 काढ़वानो छे। प्रश्न 11, नीचेना वाक्यों वाँचो, विचारो, शोधो अने लखो कि गीत में आवुं कोने थाय छे। चलो नंबर 1, गीत गावानी अमने मजा पड़ी, तो आवुं कोने थाय छे? पंखीओने के वादळोने? तो आवुं पंखीओने थाय छे, तो लखीशुं आपणे पंखीओने। त्यारबाद नंबर 2, पछी अमारुं वजन ओछुं थई गयुं, आ कोने थाय छे? वादळોનું કે તારાઓનું? તો વાદળોનું, તો આપણે લખીશું વાદળોનું। ત્યારબાદ નંબર 3, અમે નાના મોટા તારા ઉછેર્યા, તાવું કોને થાય છે? ખેડૂતને કે માળીને? તો માળીને, તો આપણે એનો જવાબ લખીશું માળીને। પછી નંબર 4, પવન આવતા અમે નાચવા લાગ્યા, વાદળોને કે ફૂલોને થાય છે? તો ફૂલોને, તો આપણે લખીશું ફૂલોને। નંબર 5, અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા, બાળકોએ કે પ્રાણીઓને આવું થાય? તો બાળકોને, તો આપણે લખીશું બાળકો। ત્યારબાદ નંબર 6, તોફાન મસ્તી માટે તરસી રહ્યા, પવનો કે બાળકો? તો કોણ? બાળકો, તો લખીશું બાળકો। પ્રશ્ન 12, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને પંક્તિઓ પૂરી કરો। નંબર 1, અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, બળી બેસી ભળી કે ચોંટી? તો ચોંટી રહ્યા, સૌની આંખમાં ચોંટી રહ્યા, તો આપણે લખીશું ચોંટી। નંબર 2, અમે કાંટા થઈને ચોંટી પડ્યા, સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા, વળગી સળગી તરાય કે ભરાય? તો લખીશું આપણે ભરાય। નંબર 3, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા, રમી વાંચી ગાય કે નાચી? તો રમી રહ્યા, તો લખીશું આપણે રમી રહ્યા। ત્યારબાદ નંબર 4, અમે ફૂલની માળા લઈ ઊભા રહ્યા, સૌના ગળામાં ખાલી જગ્યા રહ્યા, ભરાવી પહેરાવી તોડાવી કે દોડાવી? તો પહેરાવી, તો આપણે લખીશું ખાલી જગ્યામાં પહેરાવી, પહેરાવી। નંબર 13, સૌની નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ચોરસમાં ખરું કરો, અમે પાન થઈ ફરકી રહ્યા, બરાબર? તો નજીકના અર્થવાળું વાક્ય કયું આવશે તે આપણે જોઈએ। અમને ઝાડ પર બેસવાની મજા આવી, સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ અને અમે જ પાંદડા બની ગયા, તો આ બીજા બોક્સનું જે છે તે નજીકનું અર્થવાળું વાક્ય છે, તો એમાં ખરું કરીશું। નંબર 2, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, તો શું આવશે સાચો જવાબ એનો? અમે વહાણમાં બેસીને દરિયો માહલવા ગયા, અમે દરિયા કિનારે ટહેલ્યા કે અમે દરિયામાં ખૂબ રમ્યા? તો કે અમે વહાણમાં બેસી ને દરિયો માહલવા ગયા, પ્રથમ બોક્સમાં આપણે ખરું કરીશું। નંબર 3, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો નજીકના અર્થવાળું વાક્ય કયું આવશે? વાહનમાં બેસી અમે આ પહાડીઓમાં ફર્યા, પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ખૂબ ફર્યા, તો શું આવશે? કે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ખૂબ ફર્યા, એ વિકલ્પ પણ આપણે ખરું કરીશું। નંબર 4, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, તો સાચો વિકલ્પ શું હશે? અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું, તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ, તો આપણે બીજા બોક્સમાં ખરું કરીશું કે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું, તો બીજું બોક્સ છે એમાં આપણે ખરું કરીશું। નંબર 5, અમે દરિયો થઈ આપને પંપાળી રહ્યા,
અમે આપને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા, રાત્રાએ અમે તારા થઈને દરિયાને મળ્યા, અમે મોજાની છાલકથી આભલે ગલી પછી કરીએ છીએ. તો આપણે પહેલાં બોક્સમાં ખરું કરીશું કે અમે આપને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. પ્રશ્ન 14, સાંભળો, વાંચો, શોધો, વિચારો. નીચેના બંને ફકરા શિક્ષક વાંચે ત્યારે સાંભળો, પછી જાતે વાંચો અને શોધો કે બંનેમાં તફાવત ક્યાં છે. તફાવત દર્શાવનારા શબ્દોની નીચે લીટી દોરો અને વિચારો કે તેના બદલે આ શબ્દો કેમ વાપર્યા હશે. તો આપણે પાઠ્યપુસ્તકમાં આ શીખી ગયા હતા. તો જે તફાવતવાળું વાક્ય હશે તે શબ્દોની નીચે આપણે લીટી કરીશું. ચાલો. તો અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તો તેના બરાબર તેના દોસ્ત ભદ્રેશને, ભદ્રેશના નામને બદલે અહીં તેના લખ્યું છે. તેમનો એટલે કોણ? તો કે જીવજંતુના બદલે તેમનો ઉપયોગ કરેલો છે અહીં સર્વનામનો. તે કહે છે, તે એટલે કોણ? ભદ્રેશ. તો અહીં ભદ્રેશના બદલામાં સર્વનામ વાપર્યું છે કે તે કહે મને તે કરડી જાય તો. બરાબર. એટલે કે તે એટલે કોણ? જીવજંતુ. કોણ આવશે? તે મને કરડી જાય તો. મને એટલે કે કોણ? ભદ્રેશને. તો આપણે એ શબ્દને નીચે આપણે લીટી કરીશું. ત્યારબાદ અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના હોય. શું કીધું અનિરુદ્ધે? તે એટલે કોણ? જીવજંતુ. તો જીવજંતુના બદલે અહીં તે વાપર્યું છે. એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. એમને એટલે કે જીવજંતુને, તું એટલે કે અનિરુદ્ધ. એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો, તને તે બધા ગમી જશે. તને એટલે કે ભદ્રેશને. બરાબર. તે એટલે કે જીવજંતુ. નામના બદલે અહીં સર્વનામ વાપર્યું છે. ત્યારબાદ આગળનો ફકરો, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુઓનો ડર લાગે છે. તો અહીં જુઓ, અહીં નામ આપેલું છે, ઉપર સર્વનામ હતું ત્યારે અહીં નામ લખ્યું છે કે અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુઓનો ડર લાગે છે. બરાબર. તો જીવજંતુઓ એની ઉપર બી લીટી કરીશું, કારણ કે ઉપર સર્વનામ તેમનો, જ્યારે અહીં જીવજંતુનો એની નીચે લીટી કર્યું છે. ભદ્રેશ કહે, જો અહીં ભદ્રેશ તો આપણે અહીં લખેલું હતું કે તે ઉપર તે છે ત્યારે અહીં નામ આપેલું છે. ભદ્રેશને તે કરડી જાય તો. મને એટલે કે કોણ આવશે? ભદ્રેશને. જો અહીં સર્વનામ વાપર્યું છે ત્યારે અહીં નામ આપેલું છે. અને તે એટલે કે શું? જીવજંતુ. તે કરડી જાય તો. હવે આપણે કરીશું અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના હોય. તો અહીં આપણે જીવજંતુ છે એની નીચે લીટી કરીશું, કારણ કે જો અહીં તે તો જીવજંતુ, અહીં સર્વનામ ત્યારે અહીં નામ નાના હોય. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. જીવજંતુઓને એટલે કે ઉપર જો આપણે એમને, તે અહીં આપણે એનું નામ લખ્યું છે કે જીવજંતુને. તું એટલે કોણ? ભદ્રેશ. તો અહીં ભદ્રેશના નીચે લીટી કરશું, નામ લખ્યું છે અહીં મારી ડબ્બીમાં. બરાબર. મારી ડબ્બીમાં મૂકીને જો. ભદ્રેશને તે બધા ગમી જશે. તો ભદ્રેશને છે એની નીચે આપણે લીટી કરીશું. તને તે, તો તને તેના બદલે શું આપ્યું છે? નામ. તમારે પણ આ રીતે લીટી દોરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે ધોરણ 3 ભાગ 3 કલ્સોર આઈડિયલમાં પાન નંબર 44, 43 અને 44 સુંદર અક્ષરે લખવાનું છે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.